अस्सलाम वालेकुम बाळको, धोरण 3 માં હવે આપણે ચોપડીનું પેજ નંબર 108 આવ્યા છે। હવે એવું કહે છે, એક પડકી પેડકી દેવી છે, એણે પોતાના જીવનની વાર્તા કહી છે કે સત્ય વાર્તા, એટલે કે આ એક એના જીવન ઉપર આધાર છે અને એક આ સાચી વાર્તા છે। કારણ કે મારી સમયરેખા, મારું નામ પડકી દેવી છે, હું ઝારખંડના ધનબાદ જિલ્લાના એક ગામમાં રહું છું। મને શાળામાં જવાની તક કદી મળી નથી, મતલબ કે એક દિવસ શાળાએ ગયા જ નથી। મને યાદ છે કે જ્યારે હું 5 વર્ષની હતી ત્યારે મારો પગ ભાગ્યો, હું જાંબુ એટલે કે જાંબુના ઝાડ ઉપર જાંબુ ખાવા માટે ચડ્યા હશે તો ઝાડ પરથી પડી ગયા। એટલે કેવી રીતે પડી ગયા હતા કે ડાળ ભાગી તૂટી અને હું નીચે પડી। હજી શિયાળામાં મારો પગ દુખે છે। અમે બકરા ચરાવતી વખતે અમે રમતમાં વધારે પ્રવૃત્ત રહેતા। એક વખત 10 વર્ષની ઉંમરે મને ખૂબ ઠપકો મળ્યો કારણ કે મારાથી એક બકરું ખોવાઈ ગયું। 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા। મારા પતિ મારા કરતાં ઘણા વધારે મોટા હતા। મારા લગ્નના 3 વર્ષ પછી જ મારી પુત્રીનો જન્મ થયો, એટલે કે 18 વર્ષે। જ્યારે હું 20, 22 અને 24 વર્ષની ઉંમરની હતી ત્યારે મારે 3 બાળકો થઈ ગયા, બરાબર। હવે આ એમની પછી સમય વધારે ઝડપથી પસાર થયો। હું મારા ખેતરમાં ઘરકામ અને મારા પશુઓની સંભાળ પાછળ રોકાયેલી રહેતી, પરંતુ 35 વર્ષની ઉંમરે મારી દુનિયાનો અંત આવી ગયો। મારા પતિ માંદા પડ્યા અને મરી ગયા। તેમના ભાઈઓએ અમારા ખેતર પડાવી લેવાના પ્રયત્નો કર્યા। તેઓએ મને ખૂબ જ ખરાબ રીતે મારી અને કહ્યું કે તું ડાકણ છે। કેટલાક સારા લોકોએ મને બચાવી, જે લોકોએ મને મારી હતી તેમની સાથે મેં સામે અમે મુકદ્દમો એટલે કે કેસ લડ્યા। 40 વર્ષની ઉંમરે મેં પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું, પોલીસ થાનું એટલે પોલીસ સ્ટેશન। જ્યારે હું 45 વર્ષની હતી ત્યારે હું લખવા વાંચતા શીખી। 2 વર્ષ પછી મેં મારી સૌથી મોટી દીકરીને પરણાવી। અત્યારે મારી ઉંમર 50 વર્ષની છે તો મારા પૌત્ર અને મને રમવાનું ગમે છે, તે શાળામાં અભ્યાસ કરે છે। એટલે અહીંયા એવું કહે છે કે જુઓ કે કેટલાક પ્રસંગો જીવનમાં, તો અહીંયા શું કહે છે કે તેમના જીવનમાં જે બન્યા તેની યાદી નીચે મુજબ છે, તો તેની જીવનરેખા પર નિશાની કરો। દાખલા તરીકે જ્યારે તેમની ઉંમર 5 વર્ષની હતી, કેટલા વર્ષની હતી, 5 વર્ષની, ત્યારે તેમનો પગ ભાગ્યો, સમયરેખાના 5 આગળ અ લખ્યો છે, બરાબર છે। પછી 10 એટલે કે બ 10 એટલે શું થયું, 10 વર્ષે એમનું બકરું ખોવાઈ ગયું, પછી 15 વર્ષે એમના લગ્ન થયા, પછી 20, 24 અને 25માં એમને બાળકો હતા, એટલે કે ચોથું બાળક 25 વર્ષે થયું, પછી 30 વર્ષે શું થયું બોલો। આ રીતે તમારે અંદર જોવાનું છે, બરાબર છે। 30 વર્ષ પછી 35 વર્ષ પછી 40, 45, 48, 50, જેમ જેમ આપણે વાંચીશું ને એમ એમ એમનું આપણને ખબર પડશે, બરાબર છે, કે 35 વર્ષની ઉંમરે એમના શું થયું, એમના જે હસબન્ડ હતા એમના મૃત્યુ થાય છે, બરાબર। પછી પોલીસ સ્ટેશન કેટલા વર્ષે એમણે જોયું હતું બોલો, બરાબર ને, 40 વર્ષની ઉંમરે। પછી એના પછી જે 2 વર્ષ છે એટલે કે 42 વર્ષની ઉંમરે એમની દીકરી પરણાવી, અને પછી 50 વર્ષની ઉંમરે એમના ઘરે નાના નાના બાળકો એટલે કે એમને પૌત્ર સાથે રમવાનું। આ રીતે આપણે ઉપર વાંચીશું ને એટલે બધી જ ખબર પડશે, બરાબર છે। તો આમાં આપણે જવાબ લખવાના છે, આમાં બતાવવાનું છે, જુઓ અહીંયા આગળ, અહીંયા 0, અહીંયા હ, પછી 5 અને એની વચ્ચે આવશે બ 10 વર્ષે, પછી અહીંયા 15 વર્ષે ક આવશે 20, પછી 24 અને 25માં ડ આવશે 30, પછી અહીંયા આવશે 35, પછી 40માં વર્ષે ઈ જે આપ્યું છે ને એ લખવાનું ઉપર, અ બ ક ડ ઈ, બરાબર। પછી 45માં વર્ષે ફ આવશે, વાંચતા લખતા શીખી એ ઉપર છે એ રીતે, પછી ગ ક્યારે આવશે, 47 વર્ષે, તો અહીંયા 45 અને 47 50 પહેલાં આવશે અને પછી છેલ્લે આવશે 2 5 55। તો જે તમને ઉપર અ બ ક છે ને એ રીતે તમારે એ છે કે ભાઈ અ
એટલે કે 5 વર્ષે તેમનો પગ ભાગ્યો, 10 વર્ષે બકરું ખોયું, બ પછી ક એટલે કે 15 વર્ષે લગ્ન થયા, પછી ડ હતા કે તેમને ચોથું બાળક થયું 24મા વર્ષે, જે વચ્ચે આપણે ડ લખ્યો ને 24 ઉપર, એટલે પછી આવશે કે ઈ, તો ઈ એટલે કે 40 વર્ષ, પોલીસ સ્ટેશન જોયું, બરાબર. પછી જે ફ છે 45 વર્ષે, વાંચતા અને લખતા શીખી. અને છેલ્લે જે ગ છે એ 47 વર્ષે છે, એટલે કે એમને એમની મોટી દીકરી પરણાવી. એટલે અ બ ક ડ આ રીતે તમે બતાવી શકો છો, બરાબર છે. હવે એવું કહે છે કે તે ક્યારે જન્મી હતી, તો તે સમયરેખા ઉપર હા લખો, બરાબર છે. તો ઉપરોક્ત સમયરેખા જન્મ સમય હ તરીકે દર્શાવેલ છે, બરાબર છે. હવે જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 ખાલી ખાનામાં નવી જન્મેલ બાળકી જેવી પૈકીનું ચિત્ર દોરવાનું, એટલે આ તમારે પ્રવૃત્તિ કરવાની છે. તમારું જીવન સમયરેખા બનાવો, તમારી આજુબાજુના લોકોને પૂછો અને તમારા જીવનના દરેક વર્ષનો ઓછામાં ઓછી એક ઘટના દર્શાવો. એટલે કે તમે 5 વર્ષે શું કર્યું, 10 વર્ષે શું કર્યું, 15 વર્ષે શું કર્યું, 16 વર્ષે શું કર્યું, એ તમારે આમાં બતાવવાનું છે, બરાબર છે. તો આ રીતે તમે તમારી જીવન અહીં બતાવી શકો છો, બરાબર છે. તો તમે હું બોલું ને એ રીતે તમે સમજી શકો છો કે પહેલાં એક લખેલું છે તો કે મમ્મી પપ્પા એવો બોલતો થયો, બરાબર. તો કે 2 તો કે ચાલતા ચાલતા પડી ગયો, અને વધારે અહીંયા જો આ છે 2, આપણે આપણી રીતે આ 1 પછી આ 2 તો કે ચાલતા ચાલતા પડી ગયો અને મને વધારે વાગ્યું. પછી 3 તો કે મમ્મી પપ્પા સાથે શિમલા ફરવા ગયો. 4 તો કે મારા ભાઈનો જન્મ થયો. પછી શું થશે તો કે 5 શાળાએ જવાનું ચાલુ કર્યું. તો કે 6 પહેલી પરીક્ષામાં નાપાસ થયું. 7 તાકે સાયકલ ચલાવતા શીખ્યું. 8 તાકે નવો મિત્ર બનાવ્યો. 9 તાકે શાળા બદલી નાખી અને નવી શાળામાં ગયો. તો આ રીતે તમે તમારું કોઈ પણ વસ્તુ તમે બનાવી શકો છો. આ તો મેં તમને એવું ઉદાહરણ કીધું છે, બરાબર છે બાળકો. હવે તમે જેમના વખાણ કરો છો તો તેવા લોકોની જીવનરેખા બનાવો. આ તમારા કુટુંબ મિત્રો અને શિક્ષકો વગેરેમાંથી હોઈ શકે છે. હવે તમને એવું કહે છે કુસુમની જિંદગીનો એક દિવસ. તો ચાલો, તો કે કુસુમ શું કરે છે, કુસુમ રોજ, ચાલો કુસુમ દરરોજ શું કરે છે તે આપણે જોઈએ છીએ. દરેક ચિત્ર માટે સમય નોંધવાનો છે, બરાબર છે. તો દરેક ચિત્ર માટે આપણે સમય નોંધીશું, બરાબર છે. તો એવું કહે છે કે કેટલાક ચિત્રો માટે સમય અગાઉથી લખેલો છે અને તમારે ફરજિયાત ઘડિયાળમાં કાંટા દોરવાના છે. બાકીનામાં તમારે ઘડિયાળ દ્વારા બતાવવામાં આવેલ સમય, ધારો કે અહીંયા તમને કયો સમય આપ્યો છે, અહીં જો તમને દેખાય જ છે કે કાંટા બતાવેલા છે, એટલે કે કુસુમ સવારે 6 વાગે ઉઠે છે. પછી છે તમારે 6 અને 30, તો અહીંયા તમારે કાંટા બતાવવાના છે કે નાનો કાંટો 6 અને 7ની વચ્ચે અને મોટો કાંટો કેટલા ઉપર આવશે, 6 ઉપર, એટલે કે 6:30 વાગ્યા છે. તો કે એટલા વાગે તે શું કરે છે, કૂવામાંથી પાણી લાવે છે. પછી સવારના છે, સવારના પછી શું કીધું છે, 7:30 બતાવ્યા છે. તો અહીંયા 7 અને 30, એટલે કે 7 અને 30, 7:30 વાગે શું કરે છે, પોતાનું ઘર સાફ કરે છે. હવે અહીંયા તમારે 8 વાગ્યાનો સમય બતાવવાનો છે, કાંટા બતાવવાના, એક જગ્યાએ કાંટા બતાવવાના છે ને એક જગ્યાએ સમય લખવાનો છે. 8 એટલે નાનો કાંટો 8 ઉપર અને મોટો કાંટો 12 ઉપર. તો શું થાય છે, તો કે 8 વાગે તે શાળામાં અભ્યાસ કરવા જાય છે, બરાબર છે. હવે આગળ છે કે બપોરનો 1 વાગ્યો છે, કેટલા વાગ્યા છે, ના 10, આ ઘડિયાળ 10 બતાવે છે. તો કે સવારના 10 વાગ્યા છે, નાનો કાંટો 10 ઉપર ને મોટો કાંટો 10 વાગે તે સ્કૂલમાં અભ્યાસ કરે છે, બરાબર છે. હવે અભ્યાસ કર્યા પછી શું બતાવ્યું છે, જુઓ જોઈ શું કરે છે, એ શાળામાંથી પરત ફરે છે બપોરે 1 કલાકે. તો 1 કલાક એટલે નાનો કાંટો 1 ઉપર અને મોટો કાંટો 12 ઉપર, એટલે 1 વાગે, બરાબર છે. હવે તે તમને સમય આપ્યો છે કે બપોરનું ભોજન કેટલા વાગે લે છે, તો કે નાનો કાંટો 2 ઉપર છે અને મોટો કાંટો 12 ઉપર છે, એટલે કે 2 વાગ્યા છે. તો તે બપોરનું ભોજન તેના ભાઈ અને દાદી સાથે લે છે. હવે અહીંયા તમને 5 અને 30 બતાવવાના છે. જો તો 30 મિનિટ ઉપર હોય ને, એટલે નાનો કાંટો 5 અને 6ની વચ્ચે આવે અને મોટો કાંટો 6 ઉપર આવે, બરાબર છે. એક ઘડિયાળમાં 12 કાંટા હોય અને દરેક કાંટા ઉપર 5-5 મિનિટનું અંતર હોય, એટલે તમારે 5નો ઘડિયો બોલવાનો. 5 અને 1 ઉપર હોય એટલે 5 એકા 5,
पांच बे ऊपर होय मिनिट काटो तो पांच दू दस, तमे पांच नो घड़ियो बोलशो ने एटले तमने आवड़ी जशे घड़ियाळ जोता, बराबर छे। हवे आपणे केटला 5:30 वागे ते तेना मित्रों साथे रमे छे। हवे तमे ऊँघे छे तो एनो ऊँघवानो समय छे रातना 9 वाग्या, एटले के नानो काटो 9 ऊपर अने मोटो काटो 12 ऊपर। तमारे नानो काटो कलाक बतावे छे अने मोटो काटो मिनिट बतावे छे, तो जेम जेम मिनिट काटो 5-5 मिनिट खसे एम कलाक काटो पण थोड़ो थोड़ो खसे छे, एटले के 1 कलाकनी 60 मिनिट छे। तमारे घड़ियाळमां 1 થી 12 કાંટા હોય છે અને દરેક કાંટામાં 5-5 મિનિટનું અંતર હોય છે, બરાબર છે। તો આ રીતે તમારે ઘડિયાળ બધાને આવડતું હશે જોતા, તો તે ઊંઘે છે તે પહેલાં તેની દાદી પાસેથી વાર્તા સાંભળે છે, તો કે કેટલા વાગે, તો કે 9 વાગે, બરાબર છે। હવે અહીંયા તમારે એવું કહે છે કે તમારે તમારો રોજનો ક્રમ અથવા ચાર્ટ તૈયાર કરવાનો છે, તો અહીંયા તમારે ઘડિયાળમાં હું બોલું છું, બરાબર સવારના 6 વાગ્યા છે, અહીં તમારે લખવાનું સવારના 6, તો અહીંયા તમારે નાનો કાંટો 6 ઉપર અને મોટો કાંટો 12 ઉપર। તો તમે સવારે શું કરો છો, ઉઠીએ છીએ જે રીતે કુસુમ ઉઠે છે એ રીતે, પછી સવારના અહીંયા બતાવવાના 7 વાગે, એટલે અહીં તમારે પાછું લખવાનું 7 કલાક। તો તમે શું કરો છો કે તો અહીં લખવાનું કે દૈનિક, એટલે કે રોજની ક્રિયા કરું છું, દૈનિક ક્રિયાઓ કરીને તૈયાર થઈ જાઉં છું, બરાબર છે। હવે નીચે બતાવીશું 7:30 એટલે તમારે અહીંયા શબ્દમાં લખવાનું 7:30, તો 7:30 વાગે તમે શું કરશો, તો કે નાનો કાંટો 7 અને 8ની વચ્ચે અને મોટો કાંટો 6 ઉપર, તો કે સવારનો નાસ્તો કરું છું 7:30 વાગે। તમે શું કરો છો, તો કે સવારનો હું નાસ્તો કરું છું, પછી બતાવવાના 8, તો અહીં તમારે શબ્દમાં લખવાનું 8 અને અહીંયા તમારે બતાવવાના નાનો કાંટો 8 ઉપર અને મોટો કાંટો 12 ઉપર। તો 8 વાગે તમારે જે રીતે કુસુમ શાળાએ જતી હતી એવું તમે જતા હશો, કેમ કે અત્યારે 2 પાળીની સ્કૂલ હોય છે, કોઈને સવારે જવાનું હોય છે, કોઈને બપોરે જવાનું હોય છે, એટલે તમે જે કરતા હોય એ લખવાનું છે, બરાબર છે। હવે એના પછી આવશે શું આવશે, તો કે સવારના બપોરના, હવે સવારે તમે સ્કૂલ જાઓ છો પછી તમે એવું લખી શકો કે હું 1 વાગે સ્કૂલેથી પરત ફરું છું, બરાબર છે। તો તમારે 1 વાગે બતાવવું હોય તો નાનો કાંટો 12 ઉપર અને મોટો કાંટો 1, એટલે કે 1 કલાક ગુજરાતીમાં, તો 1 કલાકે તમે 5:30 પાછા આવો છો, બરાબર છે। અને કોઈ 2 પણ વાગે આવે, ધારો કે ગાડી તમે ગાડીમાં જતા હોય તો ગાડી બધાને છોડતા તમે દૂર જતા હોય તો 2 વાગે પણ આવી શકો, એ તમારી ભાષામાં લખવાનું છે, બરાબર છે। પછી ધારો કે અહીંયા તમે બતાવો કે 5:30 5:30 કહેવાય, તો 5:30 વાગે તમે શું કરો છો સાંજે, તો કે 5:30 વાગે અમે હું 5 નાનો કાંટો 5 અને 6ની વચ્ચે અને મોટો કાંટો 6 ઉપર, તો કે 5:30 વાગે હું રમવા જાઉં છું મેદાનમાં, તમે એવું લખી શકો છો, બરાબર છે। પછી એના પછી છેલ્લે જે છેલ્લું ઘડિયાળ છે એમાં તમે બતાવી શકો છો કે સાંજના 6 લખી શકો, તો 6 વાગે તમે શું કરો છો, તો કે 6 વાગે હું જે દિવસ દરમિયાન જે તમારું હોમવર્ક હોય ગમે તે હોય તે કરું છું, બરાબર છે। એ રીતે તમે 6 અથવા 7 કોઈ પણ સમય બતાવી શકો છો કે હું 5:30નું ગૃહ કાર્ય કરું છું। તો આ રીતે અહીંયા તમારે પ્રકરણ 7 ચોપડીમાં પૂર્ણ થાય છે। અલ્લાહ હાફિઝ બાળકો।